તાજેતરમાં જે રાજકોટની દુર્ઘટના બની રાજકોટની દુર્ઘટના પછી હવે સરકાર એક્શનમાં આવી છે સરકારે જે સ્કૂલોના ડ્રાઈવરો વર્ધી મારતા હોય છે કે રિક્ષાની અંદર ત્રણ જણની કેપેસિટી હોય કોઈ પણ જાતની એરબેગ રિક્ષામાં નથી હોતી કોઈ પણ જાતની સેફ્ટી જેટલી તમારી કારમાં હોય જેટલી સેફ્ટી ત્યાં નથી હોતી તેમ છતાં મા બાપ કદાચ પૈસા બચાવવા માટે થઈને અથવા તો પોતાની આળસને છુપાવવા માટે થઈને પોતાના બાળકોને મોતના મુખમાં ધકેલી દેતા હોય છે તમે આજે જ્યારે બહાર નીકળો ત્યારે જોજો કે કોઈ પણ સ્કૂલ રિક્ષા હશે અંદર કેટલા બાળકો હોય છે માત્ર ત્રણ જણની કેપેસિટી ધરાવતી રિક્ષાની અંદર આટલા બધા બાળકો ફરે છે અને આજથી નહીં કેટલાય વર્ષોથી આ વસ્તુ થઈ રહી છે જ્યારે હું સ્કૂલે જતો ત્યારે હું પણ આવી જ રીતે ક્યાંક જતો તમારા બાળકો પણ જતા હશે તમે પણ આવી રીતે ગયા હશો પરંતુ આ કેટલું સેફ છે દરેક મા બાપે સમજવું જોઈએ અને સરકાર પણ હવે આની પર પગલાં લેવાનું વિચારી રહી છે જેટલા પણ વાહનો છે હવે એનું ચેકિંગ કરવામાં આવશે એક જ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે મને હજુ સુધી છે ઘટના બની હતી જ્યારે આવી જ એક વાનની અંદર આગ લાગી હતી ને કેટલાય બાળકોના મોત થયા હતા એનો જે વાન ડ્રાઈવર હતો એણે એનું પેટ્રોલની ટાંકી સાથે થોડી છેડછાડ કરેલી હતી પરિણામે આગ લાગી હતી ને એમાં બાળકોના મોત થયા હતા બહુ વર્ષો જૂના સમાચાર છે પરંતુ ભવિષ્યમાં આવું થઈ શકે છે માટે એક મા બાપ તરીકે તમારે જાગૃત થવાની જરૂર છે કે માત્ર થોડા રૂપિયા બચાવવા માટે થઈને મહિનાના બસો પાંચસો બચાવવા માટે થઈને તમે તમારા બાળકને મોતના મુખમાં ન ધકેલી શકો તમારી આજુબાજુમાં તમને કોઈ પણ આવી રિક્ષા કોઈ પણ વાન દેખાય જેની અંદર કેપેસિટી કરતા વધારે બાળકો બેસાડેલા હોય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં એના વિશે ફરિયાદ કરવી દરેક નાગરિકનો અધિકાર બને છે અને એની ફરજ પણ બને છે